ભરૂચ જિલ્લામાં વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. બીજી તરફ માછીમારોની સીઝન શરૂ થઈ છે ત્યારે માછીમારો ચિંતિત બન્યા છે. ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ જિલ્લાને પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા માછીમારોમાં પણ સાવચેતીના ભાગરૂપે એલર્ટ થઈ ગયા છે. તે સાથે ચોમાસાના 4 મહિના દરમિયાન માછીમારો માછીમારી કરી સંપૂર્ણ 1 વર્ષની રોજગારી મેળવી લેતા હોય છે. પરંતુ હાલ તંત્રના ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે માછીમારોએ પોતાની બોટો કિનારા ઉપર લંગારી દીધી છે. જિલ્લામાં ઓરેન્જ એલર્ટના પગલે માછીમારો દરિયો ખેડવાની સાવચેતીના ભાગેથી દૂર રહ્યા છે. સાથે જ નવી માછીમારીની સિઝનની તૈયારી પણ કરી રહ્યા છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં 9 જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરાતા તમામ વિભાગોને સાબદા કરાયા છે, જેના પગલે જિલ્લામાં માછીમારોને હજારો બોટ કિનારે લંગરાય છે. માછી સભાના કાળીદાસ તંડેલ બોલું છું. મારું નામ કાળીદાસ તંડેલ છે. અત્યારે ગવર્મેન્ટ, ગુજરાત ગવર્મેન્ટ જે વાત કરી છે કે ભાઈ રેડ લાઇટ છે, હવામાન ખાતુએ જે જાહેર કર્યું છે કે ભાઈ 3 દિવસ દરિયામાં મુસાફર ફિશિંગ કરવા માટે નથી જવાનું, એના અનુસંધાનમાં અત્યારે તમે જુઓ છો કે અમારે ગામની ટોટલી બોટો અત્યારે કિનારા પર જ છે. અને અમારે જાણ મુજબ જે શું છે કે દેવસીની એકાદ દિવસી પછી જ અમારા સંભાળના લોકો ફિશિંગ કરવા જતા હોય. 8 મહિનામાં અમારા લોકો નાની નાની ફિશિંગ કરતા હોય, પણ મોટી ફિશિંગ કરવા માટે અમારા માટે આજીવિકાનું સાધન કરો, ગમે તે કરો, જીવન જીવવા માટે માત્ર 2 મહિના માટે જ અમારે ફિશિંગ કરવાનું હોય છે. એટલે ક્યારેક ક્યારેક તુફાન હોય તો પણ અમારે જવું પડે છે, પણ છતાં પણ સરકારને ધ્યાન આપીને, એનું માન આપીને અને અમારા સાવચેતી માટે અમે લોકો જ્યારે જ્યારે સરકાર જ્યારે જ્યારે કંઈક કહે છે કે તમે ફિશિંગ કરવા નથી જવાનું, તો એનું માન રાખીને અમે બધી જ બોટો બોલાવી લઈએ છીએ. સાથે સાથે અમે એ તુફાન ગયા પછી પણ અમારી જે આજીવિકા માટે પાછા અમે લોકો અમારા સમાજના અમે પણ વિના ફિશિંગ કરવા જઈએ છીએ. અને આગામી વર્ષોમાં પણ અને આગામી સમયમાં પણ જ્યારે જ્યારે સરકાર અમને ગાઈડલાઇન્સ આપશે તે પ્રમાણે અમે ફિશિંગ કરવા જઈશું અને અમારી આજીવિકા પૂરી કરીશું. આ ભાડભૂત ગામે કેટલી બોટો ચાલે છે અને કેટલી માછીમારો? અચ્છા, આમાં ભાડભૂતની અંદર કમસે કમ 300થી વધારે બોટો છે. તે ઉપરાંત ભરૂચથી પણ 300 આવે છે. આજુબાજુની જનોર, નિકોડા, મંગલેશ્વર, શુક્લતીર, નાનથી માની અને જનોર ભાલોડ સુધી પણ બોટો આવે છે. લગભગ આની ઉપર લગભગ 1000 લોકો કુટુંબોથી પણ વધારે લોકો આ જીવિકામાં જીવે છે. માત્ર ને માત્ર ચોમાસામાં જ અમારો ધંધો હોય છે કે જેનાથી અમારે આજીવિકા જીવી શકીએ. લગ્ન પ્રસંગો, સામાજિક કામો, છોકરાને ભણાવવાનો ખર્ચો, તમામ વસ્તુ આ 2 મહિનામાં જ અમે લોકો કરતા હોઈએ છીએ. તે પછી અમારી પાસે કોઈ વિકલ્પ નથી. આગળ જતાં પણ અમારું ભવિષ્ય કેવું છે, આ ક્રોઝવેના કારણે અમારી આજીવિકા જવાની છે.